सूरत में सतत ने सतत गैरकायदेसर रीते बायो डीजल नी हेरफेर तेमज वेचाण चाली रह्यु छे। त्यारे सूरत में चालता गैरकायदेसर बायो डीजल पंप पर रेड करी मामलतदार पासे सील करावनार ललित डोंडाए तेमने धमकी मळ्याना आक्षेप कर्या हता। हाल ललित डोंडा अने तेमनी टीम द्वारा सरथाणा पोलीस मथके फरियाद आपी जेमां तेमने जाननु जोखम होवानुं जणाव्युं हतुं। સુરતમાં સતત ને સતત ગેરકાયદેસર રીતે બાયોડીઝલની હેરફેર તેમજ વેચાણ ચાલી રહ્યું છે, જેના વેચાણને લઈ સુરતના લલિત ડોંડા નામના વ્યક્તિએ ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ પર રેડ કરી હતી અને મામલતદારને બોલાવી સીલ કરાયા હતા। સુરતમાં અનેક જગ્યાએ ચાલતા બાયોડીઝલ પંપ ગેરકાયદેસર ચાલે છે, જેને લઈ તેમના દ્વારા રેડ કરાઈ હતી। તે દરમિયાન મામલતદાર દ્વારા પંચમાં આ લોકોના નામ લઈ નિવેદન લેવાયા હતા અને આ મામલાને લઈ લલિત ડોંડાને એક ધમકી મળી હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે તેમને મારી નાખવાની સોપારી પણ આપી દેવાય છે। હાલ લલિત ડોંડા અને તેમની ટીમ દ્વારા સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી તેમની જાન જોખમમાં હોવાનું જણાવ્યું હતું। સુરત કલેક્ટર સાહેબને ટેલિફોનિક દ્વારા વાતચીત કરવામાં આવી કે ગુજરાતની અંદર ગેરકાયદેસર બાયોડીઝલ ચાલે છે, સરકાર દ્વારા બેન મૂકવામાં આવી છે, ત્યારે સુરતથી લઈ અને અંકલેશ્વર સુધીના તમામ પંપો કલેક્ટર સાહેબના ઓર્ડરથી સીલ મારી દેવામાં આવ્યા છે, ત્યારે પંચ તરીકે અમારું નામ મામલતદારે નાખવામાં આવ્યું, ત્યારે મામલતદારનું આ લોકોનું જ્યારે સેટિંગ હતું ત્યારે મામલતદાર દ્વારા આ લોકોએ અમારું સોપારી બાજુને નામ આપી દીધા કે માંગરોજ મામલતદાર અને કામરેજ મામલતદાર, આ બંનેના મિલીભગતથી અને સુરતના કામરેજ ટોલનાકા પાસે મહાશિવ પંપ છે, એ લોકોએ મારી સોપારી આપી દીધી છે। નામ છે વિપુલભાઈ બલ્લર, જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને એસીબી પણ આગળ એસીબી થઈ હતી એમાં પણ જેલ કાપીને એ લોકો આવેલા છે। ત્યાર પછી દેવસિંહભાઈ આયર, રાણાભાઈ ભરવાડ, બીજા અસામાજિક તત્વો 4-5 એની સાથે હતા। ત્યારે આ રેકોર્ડિંગ જે અમારી પાસે જે છે કે મર્ડરની જે સોપારી કડોદરાના કોઈ મોમેડિયનને આપી દીધેલી હતી અમારી, અને અમારા ઘર કે પરિવાર પર જો હુમલો થયો કે અમારા પર હુમલો થયો જવાબદાર સ્થાનિકથી માંડી અને તમામ કલેક્ટર સાહેબ પણ રહેશે। ટેલિફોનિકથી અમે જણાવ્યું હતું અને જે આ સરકારી તંત્રો દ્વારા પણ અમારું મર્ડર કરાવશે એ જવાબદારી આ લોકોની રહેશે। અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી, ત્યાર પછી સુરત શહેર પ્રમુખને પણ રજૂઆત કરી છે, પણ આ બધા લોકોએ અમારી વાત પણ સાંભળી છે અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે પણ અમારી વાત સાંભળી છે અને હાલ ગુનો દાખલ કરવા માટે પણ અમારી માંગ છે। અધિકારીઓની મિલીભગત છે, આમાં સરકારની કોઈ મિલીભગત નથી, અધિકારીઓની મિલીભગત છે, મામલતદાર જે છે, પુરવઠા વિભાગ છે અને કલેક્ટર સાહેબ પણ છે। કલેક્ટર સાહેબ તો હાલ તો નવા આવ્યા છે અને કડક પણ કામગીરી ચાલે છે, પણ એવા જે નીચેના જે અધિકારીઓ છે એ ભ્રષ્ટ અધિકારીઓ છે। કેમેરામેન નરેશ સિમરણ સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।